नमस्कार मित्रों, नवरात्रि ना पर्व मा शक्ति ना पर्व मा आप सबनु स्वागत छे। आज हूँ आपने शरियाती राजाए पोतानी स्वरूपवान कन्या सुकन्या ना लग्न अंध च्यवन ऋषि साथे केम कर्या के जेओ अंध हता ते अंगेनी वात करीश। पवित्र नर्मदा तटे महासमर्थ च्यवन भार्गवे तप कर्यु अने इंद्रने थंभावी दीधा। तेमणे राजपुत्री सुकन्या ने पत्नी तरीके प्राप्त करी हती। महर्षि भृगु ने च्यवन नामनो पुत्र हतो, ते महा तेजस्वी अने प्रतापी हतो। तेणे आ सरोवर पासे तप कर्यु हतु। ते विरासन लगावीने स्थिर बेसी तप करता हता त्यारे तेमनु शरीर पांदड़ाथी ढंकाई गयु हतु अने शरीर पर उधये राफड़ो बांध्यो। चारे बाजू थी उधयनो राफड़ो ज देखातो हतो। एक वक्त राजा शरियाती सैन्य सहित वनमां मृगया करवा निकळ्या। ते वखते तेनी पुत्री सुकन्या साथे हती। ते अति रूपवान अने गुणवान हती। सुकन्या पोताना अप्रतिम सौंदर्यने कारणे, रूपश्रीने कारणे अने अनुपम गुणोने कारणे सौने खूब ज प्रिय। सरोवर तटे मुनिवर्य च्यवन नू निवास स्थान हतु अने अहीं एमणे उग्र तपस्या शुरू करी हती। मौन व्रत धारण करीने तेओ समाधिस्थ बन्या हता। भगवती जगदंबाना ध्यानमां अन्न जळनो त्याग करी तदाकार अने तल्लीन बनी गया हता। शरीर फरतो राफड़ो हतो, एटलू ज नहीं पण लताओ वीटळाई वळी हती अने मुनिवर तो देखाता ज न हता, जाने कोई टेकरो होय। आ समय सुकन्या पोतानी सहेलियों साथे फरती फरती राफड़ा पासे आवी पहुंची। अहीं तेणे बे छिद्रोमां प्रकाशनी चमकती कणिकाओ जोई अने ते मुनिवर च्यवननी बे चमकती आँखो हती। सुकन्याए कुतूहलवश तेमां कांटो भोंकी जोयो। बन्ने छिद्रोमांथी रुधिर धारा वहेवा लागी। रक्तधारा જોઈને સુકન્યા ગભરાઈ ગઈ। મુનિના ચક્ષુઓ ફૂટી ગયા। પરિણામે મુનિના ક્રોધની રાજાના સૈન્યના મળમૂત્ર બંધ થઈ ગયા। રાજાને તેની ખબર મળતા તે સમજી ગયો કે કોઈએ ભૂલે ચૂકે પણ મુનિવર ચ્યવન ઋષિનો અપરાધ કર્યો છે। મુનિયા વનમાં જ તપ કરી રહ્યા છે અને તેઓ અત્યંત ક્રોધી છે। अपनी दुर्दशा थवानुं कारण एमनो अपराध छे। कोईए जाणे अजाणे महर्षिनुं अनिष्ट कर्युं लागे छे। सुकन्याए पिताने जे हकीकत बनी हती तेनाथी वाकेफ करे। त्यां जईने तपास करी तो राफड़ामां बेठेला च्यवन मुनि जोवामां आव्या अने राजाए तेमनी क्षमा मांगीने प्रार्थना करी के हे भृगुनंदन, हे मुनिवर, हूँ सूर्यवंशी शरियाती छूं। મારી કન્યાએ અજાણપણે કુતૂહલવશ તમારામાં ચક્ષુઓને ઈજા પહોંચાડી છે, જાણી બુજીને આ ઘોર કૃત્ય કર્યું નથી। અજાણતા જ સુકન્યા અનિષ્ટ કૃત્ય કરી બેઠી છે। મારી અબોધ પુત્રીને આપ કૃપા કરીને ક્ષમા કરી દો। હે રાજન, તારી પુત્રીએ મારી આંખ ફોડી છે, મને કષ્ટ આપ્યું છે। મેં કોઈ શાપ આપ્યો નથી, ફક્ત અનિષ્ટ કૃત્યને કારણે કુદરતે તમારા સૈન્યને સજા કરી છે। હું ભગવતી જગદંબાનો પરમ ઉપાસક છું, હું દેવી ભક્ત છું। માં જગદંબા તમારા ઉપર કોપાયમાન થયા હશે, હું તો સાવ અંધ બની ગયો છું। આ વૃદ્ધાવસ્થામાં હવે મારી સેવા કોણ કરશે? તારી પુત્રી સુકન્યાએ અપરાધ કર્યો છે, અને તારી પુત્રીને મેળવીને જ હું ક્ષમા કરીશ। તારી કન્યા મારી સેવા કરશે, હું તપ કરીશ, અને હું તો સંયમશીલ તપસ્વી છું। અંધ મહર્ષિની સેવા કરવા સુકન્યા સંમત થઈ।
शर्याती राजाએ કબૂલ કર્યું અને મુનિને પ્રસન્ન કર્યા. ભગવતી જગદંબાએ શર્યાતીના સર્વ કષ્ટો દૂર કર્યા. સુકન્યાએ કહ્યું, પિતાજી આપ કોઈ પ્રકારની ચિંતા ન કરો. મુનિવરનો અપરાધ મેં કર્યો છે. મેં જેમને અંધ બનાવ્યા છે, હવે એમની સેવા શુશ્રુષા કરવી એ મારા ધર્મ બની જાય છે. મહર્ષિ હવે મારે માટે દેવ છે. હું સતીધર્મથી જ્ઞાત છું. શરીર સુખ કે ભોગ ભોગવાની કોઈ અભિપ્સા મને નથી. હું તો મુનિવરની સેવિકા બનવામાં જ અને તેમની સેવા કરવામાં ધન્યતા અને કૃતજ્ઞતા અનુભવું છું. વ્યાસજી કહે છે કે હે જન્મેજય, શર્યાતીએ પોતાની વહાલ સોઈ કન્યા ચ્યવન મુનિને સોંપી દીધી. રાજાએ કહ્યું કે મુનિવર્ય, તમે વિધિપૂર્વક મારી કન્યાનું પાણી ગ્રહણ કરો અને એને વિધિપૂર્વક આપની અર્ધાંગના બનાવો. રાજાએ કન્યાદાન આપ્યું. તપ એ જ જેનું ધન છે એવા મુનિએ દહેજ લેવા ઇનકાર કર્યો અને વ્યાસજી કહે છે કે નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે તમે જે કંઈ સુખ દુઃખ સહન કરો તેને તપ કહેવામાં આવે છે. તેથી તપ લાવવા માટે જીવનમાં કંઈ ધ્યેય લાવવું જરૂરી છે. ધ્યેયહીન જીવનનો કોઈ અર્થ નથી. ભારત વર્ષમાં મુનિવર્યોના જીવન દ્વારા ધ્યેયની પરાકાષ્ઠા જોવા મળે છે. શ્રી રામનો વનવાસ તે તેમનું કઠોર તપ હતું. અહીં પૃથ્વીત્યુ આજ્ઞાનું પાલન એ ધ્યેય હતું. તેમાં શ્રી રામની ધ્યેય નિષ્ઠા છે. ભારતીય ઇતિહાસમાં ધ્યેય નિષ્ઠાની પરંપરા દેખાય છે. વૈરાગ્ય મૂર્તિ શુક્ર, નિશ્ચય મૂર્તિ ધ્રુવ, બાલભક્ત પ્રહલાદ, સત્યમૂર્તિ રાજા હરિશ્ચંદ્ર, ઈચ્છામણિ ભીષ્મણ, આવા અનેક પાત્રોમાં ધ્યેયની પરાકાષ્ઠા જોવા મળે છે. રંભા જેવી અલૌકિક સ્ત્રી લાવણ્યમય સૌંદર્ય ખનીચી પોતાની સામે આવી તો તેના તરફ એક જુદી જ દ્રષ્ટિએ સુખદેવજીએ જોયું. પિતાએ અગ્નિમાં નાખ્યો, પર્વત પરથી ફેંક્યો, પણ નારાયણનું સ્મરણ કર્યા વગર રહીશ નહીં એમ પ્રહલાદે કહ્યું. સ્વપ્નમાં આવી દીધેલા શબ્દ પ્રત્યક્ષમાં સાચો કરવા હરિશ્ચંદ્ર રાજા રાજપાટ છોડી જંગલમાં ગયા. મૃત્યુ જગતમાં પૂછીને આવતું નથી, પરંતુ ભીષ્મને મૃત્યુ પૂછે છે કે આવું કે આવી ધ્યેય નિષ્ઠાની પરંપરા ભારતમાં જ જોવા મળે છે. અલૌકિક સૌંદર્યવતી રંભા સામે આવી છતાં સુખજીના અંતકરણમાં વિકારનો નિર્માણ થયો નથી. આવા જ્યોતિર્ધરો, આવા પ્રાતસ્મરણીય પુરુષો જીવનમાં કંઈક જુદું જ ધ્યેય રાખીને જીવતા હોય છે. ચ્યવન ઋષિનું જીવન પણ ધ્યેયનિષ્ઠ હતું. આવું ધ્યેયનિષ્ઠ જીવન તમે જગતમાં ક્યાંય જોવા નહીં મળે. ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન ધ્યેયનિષ્ઠ હતું. હે રાજન, દાન મુનિ મૂર્તિ કર્ણની તો વાત જ કંઈક અલગ છે. કવચ કુંડળ સાથે જન્મેલા, ચામડી જોડે જોડાયેલા કવચ કુંડળો ઇન્દ્ર માગવા આવ્યો તો કર્ણે તે કાઢી આપે. જોકે સૂર્યનારાયણે કર્ણને ચેતવણી આપી હતી કે ઇન્દ્ર કવચ કુંડળ માગવા આવશે. તે વખતે કર્ણ બોલ્યો કે હે ત્રિભુવનનો આધીશ ઇન્દ્ર, ભગવાન મારા બાણે ભિખારી થઈને માગવા આવે તેના કરતા વધારે મને જીવનમાં બીજું શું જોઈએ. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે, માટે સૌ પ્રથમ જીવનમાં ધ્યેય નિશ્ચિત કરવું જરૂરી છે. આ કામ ઘણું કઠિન છે. પ્રત્યેક પિતાએ પોતાના સંતાનોને કંઈક ધ્યેય આપવું હોય છે. ધ્યેય પણ કેવળ ભૌતિક હોય તે ન ચાલે. ધ્યેયનું મુખ માંગલ્ય તરફ, લોક કલ્યાણ તરફ, પાવિત્ર તરફ હોવું જોઈએ, તો જ તેને ધ્યેય કહેવાય. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે, અને તપ એ દેવી સંપત્તિનો ગુણ છે. મહામુનિ ચ્યવને કહ્યું, હે શર્યાતી, મારે ભૌતિક સંપત્તિ ન જોઈએ, દહેજમાં કાંઈ ન જોઈએ, કારણ કે તપ એ જ મારી ભૌતિક સંપત્તિ છે.
હું નેત્રહીન બની જવાથી કોઈ કાર્ય કરી શકું તેમ નથી, તેથી મેં સુકન્યાનો સ્વીકાર કર્યો છે. પિતા શર્યાથી જયારે પોતાના નિવાસ સ્થાને જાય છે ત્યારે સુકન્યા કહે છે કે પિતાજી તમે મારા વસ્ત્રાભૂષણો વગેરે લઈ જાઓ, હું હવે વલકલ જ ધારણ કરીશ. આસન માટે મૃગ ચર્મ જ યોગ્ય છે. હું હવે મુનિવરની અર્ધાંગના છું, માટે મારે પણ અરણ્યનું જીવન જીવવાની ધ્યેય નિષ્ઠા રાખવી જોઈએ. હું મુનિવરને પતિ તરીકે પ્રાપ્ત કરીને ખરેખર કૃતાર્થ થઈ છું. હવે હું ભૃગુ કુલનંદનને વરી છું. જે રીતે સતી અરુંધતી એ વશિષ્ઠની અને સતી અનસુયાએ અત્રિ મુનિની સેવા કરી હતી, એ જ રીતે હું ચવન મુનિની સેવા કરીશ. ધર્મનિષ્ઠ શર્યાથી આંખો સુકન્યાના આ શબ્દો સાંભળી હર્ષને લીધે અશ્રુભની ભીની બની ગઈ. સુકન્યાએ વલકલ વસ્ત્રમાં જોઈ સૈન્યપણા દ્રશ્ય નિહાળી રડી પડી. સૌ સજળ નેત્રે મુનિવર અને સુકન્યાની રજા લઈ રાજધાની પ્રતિ ચાલી નીકળ્યા. ક્લેશ મુક્ત થઈ રાજા શર્યાથી નગરમાં પાછો ફર્યો અને સુકન્યા મુનિની સેવામાં પરોવાઈ. આ વાર્તા હતી સુકન્યાની, કે જેણે ખરા અર્થમાં પતિ ધર્મને નિભાવ્યો. એક સતીની આ વાર્તા હતી. અને સતી માત્ર સ્ત્રીમાં જ હોય, એ શક્તિમાં જ હોય, અને એનું એક તાદશ ઉદાહરણ આપણે અહીં જોયું. મિત્રો, આવી કંઈક બહુ બધી વાતો લઈને હું આપની સામે પ્રગટ થવાનો છું, અને આવતા એપિસોડમાં વળી પાછી કોઈ નવી વાત આપણે કરીશું. ત્યાં સુધી આપના સહાયક મિત્ર ડોક્ટર ભાવિક સ્વાદિયાને અનુમતિ આપો. સૌનું શુભ થાવ, સૌનું મંગલ થાવ. નમસ્કાર.